नमस्कार दर्शक मित्रों, अमारी आ चैनल मा तमारू हार्दिक स्वागत छे। जो तमे हजु सुधी अमारी आ चैनल सब्सक्राइब ना करी होय तो करी लेजो अने बेल आइकॉन पर क्लिक करी देजो, जेथी आवनारा दरेक नवा वीडियो नी माहिती तमने मळती रहे। आजे 16 मार्च 2023 ने गुरुवार नो दिवस छे। चालो जोईए आज ना महत्वना समाचार। मेडिक्लेम માટેના એક કેસમાં વડોદરા ગ્રાહક સુરક્ષા કોર્ટે મહત્વનું તારણ કાઢ્યું હતું કે જરૂરી નથી દર્દી 24 કલાકથી વધુ સમય દાખલ થયો હોય તો જ મેડિક્લેમ માટે હકદાર છે। હોસ્પિટલમાં કેટલો સમય દાખલ થવો તે ડોક્ટરનો વિષય છે, નહીં કે વીમા કંપનીઓનો। કેસ પોત્રી વિસ્તારના રમેશચંદ્ર જોશીનો હતો। તેઓએ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મેડિક્લેમ લીધો હતો। દરમિયાન 6 વર્ષ પહેલા તેમના પત્ની બીમાર થતા અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર બાદ બીજા દિવસે રજા આપી દેવામાં આવી હતી। આ સારવાર પેટે તેમને ₹44,468 નો ખર્ચ થયો હતો। એટલે રમેશચંદ્ર જોશીએ નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેડિક્લેમ માટે અરજી કરી હતી। ત્યારે કંપનીએ એમ કહીને અરજી નકારી દીધી હતી કે કંપનીનો નિયમ છે કે દર્દી 24 કલાક કરતા વધુ સમય હોસ્પિટલમાં દાખલ હોય તો જ ક્લેમ મળવા પાત્ર છે। આ કેસ ગ્રાહક સુરક્ષા કોર્ટ સમક્ષ આવતા કોર્ટે વીમા કંપનીને કહ્યું હતું કે વીમા કંપની એવા આધાર પર દાવો નકારી શકે નહીં કે દર્દીને 24 કલાકથી વધુ સમય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો જરૂરી છે કે નહીં તે દર્દીની સ્થિતિના આધારે માત્ર ડોક્ટર જ નિર્ણય લઈ શકે છે, વીમા કંપની નહીં। આધુનિક મેડિકલ ટેકનોલોજી અને એડવાન્સ દવાઓના કારણે ઘણી વખત દર્દીને દાખલ કર્યા વગર સારવાર આપવામાં આવે છે, માટે વીમા કંપનીએ ક્લેમની રકમ ₹44,468 નો દાવો નકાર્યો તે તારીખથી આજ સુધી 9% વ્યાજ સાથે ચૂકવી આપી અને માનસિક વેદનાના ₹3,000 કાનૂની ખર્ચ પેટે ₹2,000 પણ ચૂકવી દેવા। અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં અયોધ્યામાં નિર્માણાધીન મંદિરમાં ભગવાન રામ લલ્લાની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરશે। રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે સ્થાપિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજે આ મહત્વપૂર્ણ માહિતી આપી। તેમણે એમ પણ જણાવ્યું કે મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોંબિવલીમાં એક કાર્યક્રમ બાદ રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે સ્થાપિત શ્રી રામ જન્મભૂમિ ના ખજાનચી સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજે મીડિયાને સંબોધન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રામ લલ્લાની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરવામાં આવશે। મૂળ રાપરના રહેવાસી અને હાલ નવી મુંબઈ ખાતે રહેતા સૌજી ગોકર મંજીરી ઉંમર વર્ષ 65ની ગઈકાલે સાંજે ગોળી મારીને હત્યા કરાતા મુંબઈ સાથે સમગ્ર વાગડ પંથકમાં ચકચાર મચી ગઈ છે। હાલ આ મામલે મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર મૂળ કચ્છના રાપર તાલુકાના સાને ગામના રહેવાસી અને હાલ મુંબઈના નેરુલ ખાતે રહેતા જાણીતા બિલ્ડર સૌજી ગોકર મંજીરી ગઈકાલે સાંજે 5:30 વાગ્યાની આસપાસ નેરુલ સેક્ટર 6 અપના બજાર પાસેથી કાર લઈને જઈ રહ્યા હતા। આ દરમિયાન એક મોટરસાયકલ પર આવેલા બે શખ્સોએ તેમની કારને અટકાવી હતી। તેઓ કે બોલે એ પહેલા જ મોટરસાયકલ પર આવેલા બંને શખ્સોએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેના કારણે તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું। આ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઝીણવટ ભર્યું નિરીક્ષણ કર્યું હતું। સ્પાઇસ જેટે તેના બે પાયલટને ફ્લાઇંગ ડ્યુટીમાંથી હટાવી દીધા છે। હોળીના દિવસે આ બંને પાયલટ ફ્લાઇટ ડેકના સેન્ટર કન્સોલ પર ગુજિયા અને કોફીનો ગ્લાસ મૂકીને હોળીની મજા માણી રહ્યા હતા, એ પણ 37,000 ફૂટની ઊંચાઈએ ચાલુ ઉડાન દરમિયાન। આ મામલે સ્પાઇસ જેટના અધિકારીઓનું કહેવું છે કે બંને પાયલટોએ આમ કરીને ફ્લાઇટના મુસાફરોની સલામતીને જોખમમાં મૂકી દીધી હતી। આ ઘટના હોળીના દિવસે દિલ્હીથી ગુવાહાટી જઈ રહેલી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં બની હતી। બંને પાયલટને રોસ્ટરમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે।
कर्नाटक हाईकोर્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું છે કે 5 વર્ષ સુધી સંમતિ બંધાયેલા જાતીય સંબંધો પછી જો લગ્ન ન થાય તો તેને બળાત્કાર ગણાવી શકાય નહીં. કોર્ટનું અવલોકન એક એવા વ્યક્તિના કેસની સુનાવણી દરમિયાન આવ્યું હતું કે જેની પર તેની 5 વર્ષ સુધી ગર્લફ્રેન્ડ રહેલી યુવતીએ મળાટખાનો આરોપી મૂક્યો હતો. જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ નોંધ્યું હતું કે આરોપી અને ફરિયાદી પ્રેમમાં હતા અને 5 વર્ષના ગાળામાં ઘણી વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા અને શારીરિક સંબંધો જાળવી રાખવા માટે કથિત રીતે કોઈ બળપૂર્વક થયો ન હતો. બળાત્કારના આરોપોને રદબાતલ કરતા કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં સંમતિ એક વાર, બે વાર, ત્રણ વાર, દિવસો સુધી કે મહિનાઓ માટે નહીં પરંતુ ઘણા વર્ષો સુધીની છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે બંને પ્રેમમાં હતા, તેથી એવું કહી શકાય નહીં કે 5 વર્ષ સુધી મહિલાની સંમતિ તેની ઈચ્છા વિરુદ્ધ લેવામાં આવી હતી. આરોપીના જણાવ્યા મુજબ તેઓ 5 વર્ષ સુધી પ્રેમમાં હતા અને શારીરિક સંબંધો રાખ્યા હતા, પરંતુ અલગ અલગ જાતિને કારણે લગ્ન કરી શક્યા ન હતા. આ પછી બંને અલગ થઈ ગયા હતા. યુવતીની ફરિયાદને આધારે આરોપી પર બળાત્કારનો કેસ દાખલ કરાયો હતો. યુવતીએ દાવો કર્યો હતો કે લગ્નના બહાના હેઠળ શારીરિક સંબંધો માટે સંમતિ લેવામાં આવી હતી અને તે બળાત્કાર સમાન છે. યુવતીએ જણાવ્યું હતું